નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોશું ગુજરાતી. એમાં આપણે પેજ નંબર 8 સુધી કમ્પ્લીટ થઈ ગયું છે. હવે પેજ નંબર 9 કાઢીશું. પેન્સિલ, ઇરેઝર, શાર્પનર આ ત્રણ વસ્તુ લઈને આપણે ભણવા માટે તૈયાર થઈ જશું. ચાલો, તેમાં છે 8મું, યોગ્ય રીતે જોડો. નમૂનો આપ્યો છે. જો તમને અહીંયા નમૂનો આપ્યો છે કે મારે શાકભાજીની લારી છે, તો એને ક્યાં જોડેલો છે? તો કે સકરાભાઈ સાથે, મતલબ કે અહીંયા ક લખેલું છે. અહીંયા આપણને બોક્સ આપેલા છે એટલે આપણે જોડશું, નહીં તો ચાલશે. ચાલો, તેના પછી ખ, હું મારા મમ્મી પપ્પા સાથે છું. તો આમાં મમ્મી પપ્પા સાથે કોણ હતું? તો કે તૃપ્તિ હતી. આપણને ચિત્રમાં દેખાય છે તૃપ્તિ હતી, તો અહીંયા તૃપ્તિની આગળ બોક્સ છે એમાં લખીશું ખ, હું મારા મમ્મી પપ્પા સાથે છું. અહીંયા લખીશું આપણે ખ, ખટારાનો ખ. મારે ચાર પગ છે. ચાર પગ કોને હોય? ઓબ્વિયસલી બળદને જ હોય ને, પ્રાણી હોય તો એને જ હોય ને. હવે આમાં તો જો તમને બધાના માણસ જ દેખાય, ચંદ્રકાંતભાઈ, આર્યન, તૃપ્તિ, અમૃત કાકા, મૃગેશભાઈ, પર્વત. હવે એક પર્વત નવું છે, તો પર્વતને તો કઈ પગ હોય નહીં, બરાબર ને? પછી છે સકરાભાઈ, હર્ષદભાઈ, તો આ કોઈને ચાર પગ હોય નહીં, તો ઓબ્વિયસલી શું આવશે એમાં? બળદ. મારે ચાર પગ છે, તો અહીંયા લખીશું ગ, ગણપતિનો ગ. હું દૂધ વેચું છું. દૂધ કોણ વેચતું તું? તો કે હર્ષદભાઈ. હર્ષદભાઈમાં આપણે કરીશું ઘ, ઘરનો ઘ. એના પછી મારી ચાની દુકાન છે. ચંદ્રકાંતભાઈ. અહીંયા લખીશું ચ, ચકલીનો ચ. છ છે, મારા હાથમાં મોબાઈલ છે. મોબાઈલ કોના હાથમાં હતો? તો કે આર્યનના હાથમાં. અહીંયા લખીશું છ, છત્રીનો છ. હું બ્રશ, કાંસકો અને તેલ ખરીદું છું. મૃગેશભાઈ. અહીંયા આપણે જ કરીશું. પછી મારું ડુંગર જેવું શરીર છે. ડુંગર જેવું શરીર કોને હોય? તો કે પર્વતને હોય, તો આપણે અહીંયા કરીશું ઝ, ઝબલાનો ઝ. મારી પાસે બળદ છે, તો અમૃત કાકા. ટ, ટપાલીનો ટ. ચાલો બાળ મિત્રો, આટલું થઈ જાય પછી આપણે આવીશું 9મામાં. 9 છે, યોગ્ય શબ્દનો ઉપયોગ કરી ખાલી જગ્યા પૂરો. પેલું છે, સકરાભાઈની ખાલી જગ્યાની લારી હતી. જવાબ લખીશું બાળ મિત્રો, શાકભાજી. શાકભાજી, શકરાભાઈની શાકભાજીની લારી હતી. ચાલો, એના પછી મૃગેશભાઈ બ્રશ, કાંસકો, તેલ વગેરે ખરીદી ખાલી જગ્યામાં મૂકતા હતા. મૃગેશભાઈ જે છે એ બ્રશ, કાંસકો ને તેલ ખરીદીને શેમાં મૂકતા હતા? તો કે થેલીમાં મૂકતા હતા. લખીશું બાળ મિત્રો જવાબ, થેલી. થેલી બરાબર. એના પછી ત્રીજું છે, પ્રકાશભાઈ અને દર્શના બહેન ખાલી જગ્યા માટે કપડાં ખરીદતા હતા. પ્રકાશભાઈ ને દર્શનાબેન કોની માટે કપડાં ખરીદતા હતા? તો કે તૃપ્તિ માટે. અહીંયા લખીશું તૃપ્તિ. તૃપ્તિ આ જ રીતે તમારે લખવાનું છે. જોડિયો શબ્દ છે, આ બાજુ રસવાય છે, બરાબર. ચોથું છે, હર્ષદભાઈ ખાલી જગ્યા પર દૂધના કેન લઈ જતા હતા. તો જવાબ લખીશું, હર્ષદભાઈ સાયકલ ઉપર દૂધના કેન લઈ જતા હતા, એટલે અહીંયા લખીશું સાયકલ. સાયકલ. પછી છે, પાર્થેશભાઈ, પ્રેમીલા બહેન અને ખાલી જગ્યાના ભારથી સ્કૂટર દબાઈ ગયું હતું. તો જવાબ લખીશું હર્ષવર્ધન. હર્ષવર્ધન, અહીંયા રેફ કરવાનો, બરાબર. પછી છે, શ્રીધરભાઈ ખાલી જગ્યા લઈ બજાર વચ્ચે હતા. શ્રીધરભાઈ
ફુગ્ગાલય બજાર વચ્ચે હતા, અહીંયા લખીશું ફુગ્ગા. ખાલી જગ્યાનો બળદ બજારમાં ઘૂસ્યો, જવાબ લખીશું અમૃત કાકાનો, અમૃત કાકાનો. બરાબર, ચાલો એના પછી છે નીચેના સાચા વાક્ય સામે સાચું ને ખોટા વાક્ય સામે ખોટાની નિશાની કરો. પેલું છે હર્ષવર્ધન મોબાઈલમાં બજારનો વિડીયો ઉતારતો હતો, તો આવશે ખોટું. મોબાઈલ તો કોના હાથમાં હતો, તો કે આર્યનના હાથમાં હતો, એટલે હર્ષવર્ધન મોબાઈલમાં બજારનો વિડીયો ઉતારતો નહોતો, આવશે ખોટું. બીજું છે મૃગેશભાઈ બ્રશ કાસ્કો તેલ ખરીદતા હતા, તો આવશે સાચું. ત્રીજું સકરાભાઈની શાકભાજીની દુકાન હતી, તો આવશે ખોટું. ચોથું છે હર્ષદભાઈ ફુગ્ગાલય બજાર વચ્ચે હતા, તો આવશે ખોટું. શ્રીધરભાઈ ફુગ્ગાલયને બજાર વચ્ચે હતા એટલે હર્ષદભાઈમાં ખોટું. પાંચમું છે પાર્થેશભાઈ સાયકલ પર દૂધના કેન લઈ જતા હતા, તો આવશે ખોટું. હર્ષદભાઈ લઈ જતા ને દૂધના કેન, તો એટલે આવશે ખોટું. ચાલો બાળ મિત્રો, એના પછી આપણે પેજ નંબર 10 કાઢીશું. જો બાળ મિત્રો, પેજ નંબર 10 ઉપર તમને 11મો પ્રશ્ન એવું કહે છે પૃથ્વીપુરના બજારમાં તમારે જવાનું છે, તે વિશે આપેલા પ્રશ્નોનો ઉપયોગ કરી ઉત્તર લખો. આ પૃથ્વીપુરનું તમને બજાર દેખાય છે, અહીંયા તમને દેખાય છે સુપરમાર્કેટ સેલ, અને અહીંયા જો તમે અહીંયા જોઈ શકો છો કે માર્કેટની અંદર તમને કઈ કઈ વસ્તુ મળે, તમને લોકોને ખબર છે. સુપરમાર્કેટમાં આપણે જઈએ, મતલબ કે મોલમાં આપણે જઈએ, તો આપણે કઈ કઈ વસ્તુ ખરીદી કરી શકીએ, કોની સાથે જઈએ, બરાબર, આવા પ્રશ્ન આપણા મનમાં પણ થાય છે. પણ અહીંયા આપણને પૂછેલું છે એ જવાબ આપણે ક્યાં લખીશું, તો કે અહીંયા લખીશું. અક્ષર તમારે ખૂબ જ સારા કરવાના છે અને પ્રશ્નના જવાબ તમારે લખતું જવાનું છે. ચાલો પહેલો પ્રશ્ન છે તમે ક્યાં જશો, તમે ક્યાં જશો. આપણે અહીંયા લખવાનું અમે સુપરમાર્કેટ જઈશું. જવાબ લખો બાળ મિત્રો, અમે સુપરમાર્કેટ જઈશું, સુપરમાર્કેટ જઈશું. એના પછી છે તમે ત્યાં શું કરશો. આપણે સુપરમાર્કેટ જઈને શું કરીએ, શું કરીએ કયો તો મિત્રો, આપણે સુપરમાર્કેટમાં જઈને શું કરીએ, હા ખરીદી કરીએ. લખો જવાબ બાળ મિત્રો, અમે ત્યાં વસ્તુઓની, અમે ત્યાં વસ્તુઓની ખરીદી કરીશું, અમે ત્યાં વસ્તુઓની ખરીદી કરીશું. ચાલો એના પછી છે તમે કોની સાથે જશો. મેં અહીંયા એવું લખેલું છે અમે ત્યાં મોટી બહેન સાથે જઈશું. તમારું મન એવું કહે કે મારે અહીંયા પપ્પા લખવું છે, બેન લખવું છે, કે મમ્મી લખવું છે, દાદી લખવું છે, દાદા લખવું છે, તો તમે અહીંયા લખી શકો. મેં અહીંયા લખ્યું છે અમે ત્યાં મોટી બહેન સાથે જઈશું. ચાલો એના પછી છે તમારી સાથે શું લઈને જશો. આપણે એને શું પૂછ્યું છે ખબર, તમે સાથે શું લઈને જાશો, તો આપણે લખીશું અમે ત્યાં થેલી લઈને જઈશું, અથવા તો આપણે એવું લખી શકીએ અમે ત્યાં થેલી અને પર્સ સાથે લઈને જાશું, કેમ કે આપણને લોકોને ખબર છે કે એ મફતમાં તો ન આવે ને, ગમે ત્યાં આપણે વસ્તુ લઈએ તો ત્યાં આપણે પૈસા ચૂકવવા પડે, બરાબર ને. ચાલો અમે ત્યાં થેલી લઈને જઈશું. પછી છે ત્યાંથી શું શું ખરીદશો. આપણે સુપરમાર્કેટમાંથી શું શું લેશું, તો આપણે લખીશું અમે ત્યાં કપડાં. સુપરમાર્કેટ છે, જો આપણે મોલમાં જઈએ તો ત્યાં કપડાં પણ મળે જ ને, સુપરમાર્કેટમાં દરેક વસ્તુ હોય,
લખો અમે ત્યાં કપડાં અલ્પવિરામ શાકભાજી, કપડાં શાકભાજી અલ્પવિરામ ફળો અને ઘર વપરાશની અને ઘર વપરાશની વસ્તુ ખરીદશું. ઘર વપરાશની એટલે કેવી વસ્તુ? તો કે ઘરમાં જે જે વસ્તુ વપરાતી હોય એ આપણે ત્યાંથી ખરીદશું. ચાલો બાળ મિત્રો, એના પછી ચિત્ર જુઓ, નામ લખો અને અભિનય કરો. આ શેનું ચિત્ર તમને દેખાય છે એ તમારે અહીંયા લખવાનું. કયો તો મને અહીંયા તમને શેનું ચિત્ર દેખાય છે બધાને? હા, શેનું દેખાય છે? શાકભાજીનું. બધા બહુ હોશિયાર થઈ ગયા છો. હા, લખો શાકવાળો, શાકવાળો અહીંયા લખવાનું. અહીંયા તમને જે ચિત્ર દેખાય ને એની નીચે શું કરવાનું એ મુજબ લખવાનું. ચાલો, પહેલું ચિત્ર છે શાકવાળાનું. બીજું ચિત્ર શેનું છે? દૂધવાળાનું. લખો બાળ મિત્રો, દૂધવાળો. પછી છે, જો આ ભાઈ શું કરે છે? સ્કૂટી ફેરવે છે, એટલે આપણે લખીશું સ્કૂટીવાળો, સ્કૂટીવાળો. પછી આ ભાઈ શું કરે છે જુઓ તો? ચા બનાવે છે, તો શું લખીશું? ચાવાળો, ચાવાળો. ચાલો બાળ મિત્રો, આટલું ખૂબ સારા અક્ષરે તમારે લખાઈ ગયું હશે. તો હવે આપણે શું કરીશું? તો કે આજે મેં તમને જેટલું કરાવ્યું, મતલબ કે પેજ નંબર 9 અને પેજ નંબર 10, આ પેજ નંબર 9 અહીંયાથી લઈ અને આજે મેં તમને કરાવ્યું પેજ નંબર 10, એ આપણે એટલું બધું નથી. જો બાળ મિત્રો, આમાં તમને જગ્યા વધારે દેખાય છે પણ તમે રફ નોટમાં લખો એટલે આટલું બધું થાય નહીં. એટલે તમારે શું કરવાનું છે? તો કે રફ નોટમાં લખી નાખવાનું એક વખત અને દરેક પ્રશ્ન પાકા કરતું જવાનું. જેટલું હું તમને આજે કરાવું, મતલબ કે જ્યારે જ્યારે લેક્ચરમાં આપણે કરતા જઈએ એમ તમારે રફ નોટમાં લખતું જવાનું અને પ્રશ્નને પાકા કરી લેવાના. બરાબર બાળમિત્રો? અસ્તુ.